नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे वेचाण नोंधना अभ्यास करता था। वेचाण नोंधना दाखला तो वेचाण नोंधना पण त्रण प्रकारना दाखला आवे। सादी वेचाण नोंध जेवी रीते खरीद नोंधमां होय रीते, सादी वेचाण नोंध, मालना खानावाळी वेचाण नोंध अने खर्चना खानावाळी। तो एमां वेचाण नोंधमां आपणे सातमो अने आठमो दाखलो गण्यो हतो। सातमो सादी वेचाण नोंध એટલે એક જ પ્રકારનો માલ હોય, આઠમી માલના ખાનાવાળી વેચાણ નોંધ, હવે નવમો દાખલો ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધનો છે। નવમો દાખલો એટલે આપણે છઠ્ઠો દાખલો ગણ્યો તો એમ જ, જેવી રીતે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ હતી એવી રીતે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધ છે। જો એની જેમ જ ખાના છે, છઠ્ઠો દાખલો હતો એનો એ જ ફેર, એટલો કે માલ ખરીદો તો આવક પૂરતી કેન્દ્રીય વસેક હોય, આવક પૂરતી રાજ્ય વસેક હોય, આવક પૂરતી સંકલિત વસેક હોય, અને હવે માલ વેચો છો તો જાવક પૂરતી, જાવક આવકને બદલે જાવક થઈ ગયું, આવકને બદલે શું થઈ ગયું, જાવક। આપણાને આપણા સ્ટેટમાં, આપણાને આપણા રાજ્યમાં વ્યવહાર કરો તો 18% જો આ દાખલામાં જીએસટી છે નવમાં દાખલામાં, તો 9% બે ભાગ પડશે, અને આપણા સ્ટેટની બહારના રાજ્યમાં વેચો તો 18% સીધા અહીંયા લખવાના, એને કહેવાય આંતરરાજ્ય। અને રાજ્યમાં રાજ્યમાં થાય તો આંતરરાજ્ય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય તો આંતરરાજ્ય, કેવું, આંતરરાજ્ય, બરાબર। એના એ જ નિયમો જે રીતે ખરીદ નોંધમાં હતા એના એ જ, ખાના પણ એના એ જ છે। છઠ્ઠો દાખલો આપણે ખર્ચના ખાનાવાળી ખરીદનો ગીણો, એવી રીતે ખર્ચના ખાનાવાળી વેચાણનો, જો એના એ જ ખાના છે। ખાલી અહીંયા માલ ખરીદતા હતા તો આવક પૂરતી હતું, અહીંયા જાવક પૂરતી, આવકને બદલે જાવક થઈ ગયું, ખાલી ફેર એટલો, બરાબર। માલ ખરીદતા હતા તો વેપારીનું નામ હતું, અહીંયા માલ વેચી છે તો સામેનો પક્ષકાર કોણ થાય, ગ્રાહક, તો ગ્રાહકનું નામ, અહીંયા આવક ભરત્યા નંબર, અહીંયા જાવક ભરત્યા નંબર, બાકી બધું એનું એ જ, બરાબર। અને ખર્ચના ખાનાવાળી વિદ્યાર્થી મિત્રો, ખરીદ નોંધ કે વેચાણ નોંધ હોય તે માલ એક જ પ્રકારનો હોય, અચ્છા માલના અલગ અલગ પ્રકારનો હોય તો કેવડો મોટો દાખલો થાય, એટલે એવું બને નહીં, માલ એક જ હોય તો। દાખલા નંબર 9, પેજ નંબર નવી ચોપડી હોય તો 153 વાંચો। તો આપણે સાદી વેચાણ નોંધ અને માલના ખાનાવાળી આગળના પીરિયડમાં પૂરી કરી, હવે ખર્ચના ખાનાવાળી છે, વાંચો। નીચેના વ્યવહારો પરથી નવસારીના સચિન સ્ટોર્સના ચોપડે, નવસારીનો સચિન સ્ટોર્સ એટલે નવસારી એટલે ગુજરાતમાં છીએ આપણે, બરાબર, એટલે આપણે નવસારીના સચિન સ્ટોર આપણે ચલાવીએ છીએ એવું માની લેવાનું। વેચાણ નોંધ તૈયાર કરો, ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો, એટલે ખર્ચના ખાનાવાળી, કેટલા ખર્ચા છે, 3, 1, 2 અને 3, પણ જીએસટીમાં ભાગ પડે ને, જો રાજ્યમાં રાજ્યમાં હોય તો 2, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હોય તો 1, અને ઓલા પણ ટોટલ। તો સચિન સ્ટોર વસેક, વસેક એટલે જીએસટી, અહીંયા રકમ આવશે તો આ બેમાં નહીં આવે, અને આ બેમાં આવશે તો અહીં નહીં આવે, કારણ કે રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર થાય તો આ બે ખાનામાં ભાગ પડશે, 18% જીએસટી છે તો 9-9%, અને રાજ્ય બહાર હશે તો સીધું 18% અહીંયા, એને સંકલિત વસેક કહેવાય, બરાબર। અહીંથી જો આ ભાગ ક્યાં ક્યાં પડે એ કરી નાખું જરીક, આ માલની રકમ આવશે, આ બે મજૂરી અને આની, પછી આ જીએસટીની છે, આ રેલવેનું, આ મજૂરી, અહીંથી આ જીએસટી અહીં સુધી, પણ જીએસટીમાં રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર થશે તો 2 ભાગ, અને રાજ્ય બહાર હશે તો સીધા 18%, અહીંયા અહીંયા હશે તો આ બેમાં રકમ નહીં હોય, અને આ બેમાં હશે તો અહીં નહીં હોય, અને અહીંયા તો બધાનો સરવાળો। ચાલો, તો હું કીધું છે વસેક એટલે જીએસટી, વસ્તુ સેવા કર, વસેક રેલવેનું અને મજૂરી જેવા ખર્ચાઓની નોંધ રાખે છે, કીધું જ છે, રેલવેનું મજૂરીનું વસેકના ખાના રાખે છે। કુલ 18% વસેક જીએસટી કેટલો લાગુ પડશે, આ દાખલામાં 18% દર આધારે વેચાણ નોંધ તૈયાર કરો, નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી, એટલે તમને જે રકમ આપી એમાં જીએસટીનો સમાવેશ થયો નથી, આપણે જીએસટી ઉમેરવાનો, બરાબર, લાગુ પડતા વસેકની રકમ ઉમેરી વેચાણ નોંધ તૈયાર કરો। ચાલો, સૌથી પહેલાં 2018 ડિસેમ્બર પહેલી તારીખ વાંચો, પહેલો એવા
धोनी स्टोर्स ने 60,000 नो माल 10% वेपारी वटावे वेचो, नोंध थाय दुकान नु नाम छे एटले धोनी स्टोर्स खाते। चलो 60,000 ना 10% 6,000 माइनस थाय, 60,000 माथी 6,000 माइनस करो तो मालनी रकम केटली 54,000। ચલાવ્યો 60,000માંથી 10% માઇનસ થાય, 6,000 માઇનસ કરો તો વધે કેટલા 54, રેલવેનું કેટલું 2,000, તો રેલવેનું 2,000। ચાલો મજૂરી છે નહીં તો ડેશ કરજો, બિલ નંબર 101 તા જાવક પરિચય નંબરમાં લખવાનું 101। ચાલો હવે જીએસટી ઉમેરવાનું ને 18%। તો જો રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર થયો હોય તો 18% જીએસટી છે, 9% અહીં લખવાના, 9% અહીં લખવાનું, અને રાજ્ય બહાર હોય તો સીધા 18% અહીંયા એક ખાનામાં। આંતરરાજ્ય કહેવાય એને, સંકલિત હશે, આંતરરાજ્ય એટલે રાજ્યમાં રાજ્યમાં, તો 9-9% બે ભાગ પડે, એક 9% કેન્દ્ર એટલે ભારત સરકાર લઈ જાય, 9% રાજ્ય સરકાર। અહીં કોની પાસેથી ખરીદ્યો, ધોની સ્ટોર ક્યાં આવેલો છે, કાંઈ નથી કીધું, કાંઈનો કીધું હોય તો ગુજરાતમાં ગુજરાતમાં હોય એટલે અહીંયા લખવાનું થાય, તો રાજ્યમાં રાજ્યમાં વ્યવહાર થાય 9-9%, 18% જીએસટી છે, 9% અહીંયા લખો, 9% અહીં, તો સેના 9% કરવાના, આ ત્રણેયનો સરવાળો કરવાનો, અહીંયા તો કાંઈ છે નહીં, 54 ને 2 56, 54 ને 2 કેટલા 56, 56,000ના 9%, 9% જીએસટી 50-40 અહીંયા, 9% અહીંયા 50-40 અહીંયા, 50-40 અહીંયા, 50-40 અહીંયા। ધોની સ્ટોર ક્યાં આવેલો છે, કાંઈનો કીધું હોય તો ગુજરાતમાં જ આવેલો હોય તો એને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય, ગુજરાતમાં ને ગુજરાતમાં વ્યવહાર થાય તો 9%, 18% જીએસટી છે, 9% અહીં લખવાના, 9% અહીં, છેના 9% કરવાના, ખરીદ નોંધમાં હતું એનું ઈ જ છે। વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો આપણે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરી, એના એ જ ખાના છે, અહીં ખાલી અહીં જાવક થઈ ગયું, જાવક અહીંયા આવક પૂરતી સંકલિત હશે કે આવક પૂરતી કેન્દ્રીય રાજ્ય હશે હતું, બાકી બધા ખાના અહીં નહીં, બરાબર, એટલે 54 ને 2 56, 56,000ના 9%, 50-40, 56,000ના 9%, 50-40 અહીંયા દેશ, ચાલો સરવાળો કરો, સરવાળો 56,000 પ્લસ 50-40 પ્લસ 50-40 66,080, 56,000 પ્લસ 50-40 પ્લસ 66,000 એસી। ચાલો એના પછીનો વ્યવહાર, ગેંગટોક સિક્કિમ, જો બીજા રાજ્યમાં વ્યવહાર થયો, આપણે નવસારીમાં રહીએ છીએ ને, ગેંગટોક સિક્કિમના વિરાટ સ્ટોરને 40,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો, નોંધ થશે જ નહીં, રોકડેથી વેચી દીધો છે ને, નહીં થાય। 16મું, રૈનાને 30,000નો માલ 5% વેપારી વટાવે, એક માસની શાખ એટલે ઉધાર કીધું જ છે, લોન થાય તો શાખ ઉધાર વેચ્યો છે, 16 તારીખ રૈના ખાતે 30,000નો માલ 5% વેપારી વટાવે, તો 30,000ના 5%, 1500 માઇનસ કરો, 30,000ના 5%, 30,000માંથી 1500 માઇનસ કરો, વધે કેટલા 28,500, એક માસની શાખ પર વેચો 500 રૂપિયા મજૂરી, મજૂરીના કેટલા 500, અને 1,000 રેલવેનું, રેલવેનુંના કેટલા 1,000, રેલવેનું 1,000, માલની રકમ 28,500, બરાબર, 1,000 રેલવેનુંની બિલ, એક બિલ નંબર 110 ઉમેરી વેચો, 110। ચાલો રૈના સ્ટોર ક્યાં આવેલો છે, કાંઈ નથી કીધું, તો ગુજરાતમાં જ હોય, બરાબર, ગુજરાતમાં ગુજરાતમાં હોય તો 9-9%ના 2 ભાગ પડશે, ચાલો સરવાળો કરો, 28,500, 1,000, 29,500 અને 29,500 અને 500 30,000, 30,000ના 9%, 2700 રૂપિયા, અને 30,000ના 9%, અહીંયા 2700 રૂપિયા, બરાબર, આપેનો પહેલાં ત્રણેયનો સરવાળો કરવાનો, કેટલો થાય 30,000, એના 9%, 30,000 એના 9%, ચાલો 2700 અહીં, 2700 અહીં, બસ આ ત્રણેય ખર્ચાનો રકમનો સરવાળો કરીને જે રકમ આવે એના 9% કરવાના હોય, આ 30,000 થાય ત્રણેયનો સરવાળો, એના 9% અહીંયા, 9% અહીંયા, કારણ કે કાંઈ નથી કીધું એટલે ગુજરાતમાં ગુજરાતમાં હોય, 28,500 પ્લસ 1,000 પ્લસ 500 અને પ્લસ 5400, 35,400। ચાલો એના પછી રૈના આવી ગયો, હવે એના પછીનો વ્યવહાર,
જાડેજા સ્ટોરને એક યંત્ર નોંધ થશે નહીં વિદ્યાર્થી મિત્રો, યંત્ર છે, યંત્રની નોંધ થાય નહીં, મિલકત વેચાણની નોંધ થાય નહીં. 25મો, જોધપુર રાજસ્થાનના રોહિતને 25,000નો માલ 5% વેપારી વટાવે એક માસની શાખ પર વેચ્યો. રેલવેનું 1,000, રોહિતે કુલ રકમના અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. બોલો જે અડધા નાણાં ચૂકવાસ નોંધ થાય તો હા, હા પાડો નોંધ થાય, કારણ કે અડધા નાણાં ચૂકવા છે, પૂરેપૂરા ચૂકવા તો થાત નહીં, અડધા વ્યવહાર રોકડ હોય અડધો ઉધાર હોય એટલે નોંધ થાય. ચાલો લખો, જોધપુર કેવો છે 25, અહીં લખવાનું રોહિત ખાતે, રોહિત ખાતે. જોધપુર ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? રાજસ્થાનમાં આવ્યું. અને આપણે દુકાન ક્યાં આંકી છીએ? નવસારીમાં. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવહાર થયો, બરાબર, એટલે અહીંયા લખાય 18-18%. રાજ્યમાં રાજ્યમાં થાય, અહીંયા રકમ આ બેમાં આવે તો અહીંયા નો આવે, અહીંયા આવે તો આ બેમાં નો આવે, એટલે અહીંયા આવશે, રાજ્ય બહાર વ્યવહાર છે ને. ચાલો, 25,000ના 5% થાય 1,250 રૂપિયા. 1,250 રૂપિયા માઇનસ કરો 25,000માંથી તો 23,750 રૂપિયા થાય. 25,000ના 5% 1,250 - 25,000 - 23,750. ચાલો ખર્ચા ઉમેરો, રેલવેનું 1,000, કેટલું રેલવેનું 1,000, અને અને કાંઈ નહીં, મજૂરી તો છે નહીં. ચાલો, રેલવેનું 1,000 અને ગધા મજૂરી કંઈ આપી નથી તો એનામાં ડેશ કરી દેવાની. બિલ નંબર 115. ચાલો, બિલ નંબર 115, અડધા નાણાં ચૂકવા છે તો આપણે તો પૂરેપૂરા નોંધ થાય ને. આ બેનો સરવાળો કરો, 24,750 રૂપિયા થાય આ બેનો સરવાળો. એના 18%, સીધા 18% જ કરવાના, કારણ કે રાજ્ય બહાર છે ને, તો એના 18%, 24,700, આ બેનો સરવાળો 24,750, એના 18% ગુણ્યા 18%, એટલે 44,55. રાજ્ય બહાર વ્યવહાર થાય તો અહીંયા લખવાનું, અહીંયા જીએસટી આવે તો અહીંયા નો આવે, અહીંયા આવે તો અહીંયા નો આવે. રાજ્ય બહારનું ખાનું છે ને, આ બે રાજ્યમાં હોય તો 9-9% બે ભાગ પડે, રાજ્યની બહાર હોય તો સીધા 18%, અને રાજ્યની અંદર હોય તો 9-9% બે ભાગ. ચાલો, તો 24,750 એના 18%, 44,55 પ્લસ 24,750, આનો સરવાળો કરો એટલે 29,205 રૂપિયા થાય. 29,205 રૂપિયા થાય. 44,55 પ્લસ 24,750, 29,205. ચાલો, એના પછી કલકત્તા પશ્ચિમ બંગાળના ઉમેશને, ચાલો ઉમેશને 10% વેપારી વટાવે એક માસની શાક પર વેચો. ચાલો, કલકત્તાનો છે, કો લખો ઉમેશ, કલકત્તા પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં આવ્યું, એટલે ભારતમાં આવ્યું. એક રાજ્યમાંથી બીજા વ્યવહાર, બીજા રાજ્ય. 15,000ના 10%, 1,500 માઇનસ કરો, માલની રકમ કેટલી? 13,500. 15,000ના 10% વેપારી વટાવ માઇનસ કરો, કેટલા વધે માલની રકમ? વેપારી વટાવ 13,500. ચાલો, પછી ખર્ચા ઉમેરો, રેલવેનું 1,000, મજૂરી છે નહીં, રેલવેનું 1,000, બિલ નંબર 118 લખ્યું ને. ચાલો, હવે 18% જીએસટી કરો. પશ્ચિમ બંગાળ એટલે રાજ્યની બહાર વ્યવહાર થયો ને, એટલે આ બેમાં ડેશ, અહીંયા આવશે જીએસટી. બેનો સરવાળો 14,500, બેનો સરવાળો 14,500, એના 18%, 2,610. 14,500 એના 18%, 2,610 પ્લસ 14,500, 17,100
17,110 સરવાળો ચેક કરી લેવો. મારે તો સરવાળો કરવાનો ન હોય, ક્લાસરૂમ ટીચિંગ હોય ને ત્યારે વિદ્યાર્થીઓ જ કરતા હોય. આ સરવાળો કરી છે ને, હું કરું છું ને એટલે થોડુંક વિડીયામાં 5-10 મિનિટ વધારે થાય. ચાલો એના પછી યુવરાજ પાસેથી 70,000 માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. હાયસ ઓર્ડર મળ્યો, બિનઆર્થિક વ્યવહાર, એની નોંધ થાય નહીં. ચાલો કરો ખાના બંધ. તો વિદ્યાર્થી મિત્રો, હિંમત રાખી અને હવે સરવાળો કરો. કુલ રકમ આનો સરવાળો 54,000 પ્લસ 28,500 પ્લસ 23,750 પ્લસ 13,500 119,750 રૂપિયા જેવું થાય. આનો 2, 3, 4, 5 આનો 500 રૂપિયા. આનો તો સરવાળો કરો ને, લે નીચે 2 લીટી કરવાની ને ઉપર એક. આનો 50-40 પ્લસ 2700 7,740. આનો પણ એટલો જ થાય ને 7,740. આનો તો 44-55 પ્લસ 2610 7,065. આનો તો 66,080 પ્લસ 35,400 પ્લસ 29,205 પ્લસ 17,110 1,47,795 66,080 પ્લસ 35,400 પ્લસ 29,205 પ્લસ 17,110 1,47,795. તો દાખલો પૂરો. સરવાળો ચેક કરી લેવો વિદ્યાર્થી મિત્રો, કારણ કે મેં તો અહીં ફટાફટ ઉતાવળમાં કર્યું હોય બધું, તો સરવાળો તમારી રીતે ચેક કરી લેવો. ચાલો આ દાખલો પછી લખી નાખજો. હવે ખરીદનો અને વેચાણનો વિદ્યાર્થી મિત્રો પૂરી ત્રણેય પ્રકારની, સાદી, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી, ખરીદ નોંધી આ ત્રણેય આવી ગઈ, વેચાણ નોંધ પણ ત્રણેય આવી ગઈ. હવે ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો આવશે, દાખલા નંબર 10, પણ એની સાથે ખરીદ નોંધ પણ છે. ચાલો સાદો દાખલો છે, સાદી ખરીદ નોંધનો, સાદી ખરીદ પરત નોંધનો. તો આ લખાઈ જાય. હવે હું બોર્ડ પાછું ખાના તૈયાર કરું ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 10 એ ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધનો દાખલો છે. બરાબર, તો સાદી ખરીદ નોંધ અને સાદી ખરીદ પરત નોંધ, ખરીદ નોંધ અને વેચાણ નોંધના દાખલા આપણે ત્રણે ત્રણ પ્રકારના ભણી ગયા. હવે ખરીદ પરતનો દાખલો છે, પણ ખરીદ નોંધ સાથે આપેલી છે. સાવ સાદી ખરીદ નોંધ અને સાદી ખરીદ પરતનો છે, કારણ કે માલના પ્રકાર આપ્યા નથી, ખર્ચના પ્રકાર આપ્યા નથી. બરાબર, વાંચો નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સની, અહીં ઉપર લખવાનું ગુજરાત સ્ટોર્સની ખરીદ નોંધ, ગુજરાત સ્ટોર્સની ખરીદ પરત નોંધ. મેં ખાલી ગુજરાત, ખાલી ખરીદ પરત ને એવું લખ્યું છે. 2018 જાન્યુઆરી મહિનો. ચાલો વાંચો. પેલો 1,00,000નો માલ પંજાબ સ્ટોરમાંથી 5% વેપારી વટાવે ખરીદો. ખરીદ નોંધમાં પંજાબ સ્ટોર્સ ખાતે કેટલાનો, તો 1,00,005%, 5,000 માઇનસ કરો, કેટલા વધે? 95,000. બરાબર, માલના પ્રકારે નથી, ખર્ચના નથી, એટલે સાદી હોય. 3, મહારાષ્ટ્ર સ્ટોર પાસેથી 60,000નો માલ ખરીદો, શાકનો સમય 1 માસ. નોંધ થશે, કીધું જ છે શાક, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે 60,000ના 10%, 6,000 માઇનસ કરો, કેટલા વધે? તો 54,000 વધે. ચાલો બિલ નંબર 320. જો વિદ્યાર્થી મિત્રો, ખાના ઇનાયત છે બધા આમાંથી, પણ અહીં આવક ભરત્યા નંબર છે, અહીં ઉધાર ચિઠ્ઠી નંબર. ખરીદેલો માલ પરત કરો ને એટલે ઉધાર ચિઠ્ઠી નંબર આવે, ચિઠ્ઠી મોકલવાની હોય કે ભાઈ આટલો માલ આપણે ખરીદેલો પરત કરી છે, તમારા ખાતે આટલો માલ ઉધાર કરી નાખજો, એટલે ઉધાર ચિઠ્ઠી નંબર હોય. અહીં આવક ભરત્યા નંબર, અહીં ચિઠ્ઠી નંબર હોય. બરાબર, એટલો ફેર છે, બાકી કાંઈ નહીં. ચાલો
પછી 50,000 નો માલ કેરારા સ્ટોર પાસેથી શાક પર ખરીદો, 50% નાણાં તરત જ ચૂકવી દીધા, નોંધ થાય અડધા નાણાં ચૂકવા છે ને એટલે કેરાલા સ્ટોર્સ ખાતે. ચાલો 50,000ના કઈ વેપારી વટાવ છે જ નહીં, 50,000 રૂપિયા વેપારી વટાવ છે નહીં, અડધા નાણાં ચૂકવા એટલે નોંધ થશે. ચાલો 17મું, મહારાજ સ્ટોર પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કરી દીધો, માલ સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી 43 મોકલી. જો મહારાજ સ્ટોરમાંથી માલ ખરીદો હતો ને ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ખરીદ પરતમાં આવશે. જો 17 તારીખ કોને પરત કર્યો? મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે. મહારાષ્ટ્ર સ્ટોર પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ, 1/3 ભાગ, આનો 1/3 ભાગ કરવાનો, ત્રીજો ભાગ. 54,000 ભાગ્યા 3 કરો, 54,000 × 1 / 3 એટલે 18,000 આવશે. તો 18,000નો માલ પરત કરી દીધો, બરાબર. 1/3 એટલે ચિઠ્ઠી નંબર 43, ત્યાં ચિઠ્ઠી નંબર ખાના ઈ ના એ જ હોય, ખરીદ નોંધમાં હોય એ જ ખરીદ પરતમાં, પણ ફેર એટલો કાંઈ આવક ભરત્યા નંબર હોય, અહીં ઉધાર ચિઠ્ઠી નંબર હોય. ખરીદેલો માલ પરત મોકલીએ ત્યારે ચિઠ્ઠી મોકલવાની હોય, ભાઈ એટલો માલ અમારા ખાતે ઉધાર કરી દેજો. ચાલો આનો ત્રીજો ભાગ, 1/3 એટલે ત્રીજો ભાગ, 18,000 માલ મહારાષ્ટ્રને પરત કર્યો. ચાલો પછી 21, રાજસ્થાન સ્ટોર પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રાજસ્થાન સ્ટોર 5% વસેક અને મજૂરી 400 સહિતનું બિલ 160 મોકલી આપ્યું, નોંધ થાય. રાજસ્થાન સ્ટોર્સ ખાતે, રાજસ્થાન સ્ટોર્સ ખાતે. ચાલો 40,000ના 10% 36,000. વિદ્યાર્થી મિત્રો, વસેક એટલે કે જીએસટી 5% મજૂરી, સાદી આપણે માલના ખાનાવાળી કોઈ પણ ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ હોય તો જ એમાં વસેક ને મજૂરીની બધું આવે, ખાલી સાદિક માલના ખાનાવાળી હોય એમાં વસેક કે મજૂરી કોઈ દી ગણવાની નહીં, ખ્યાલ આવ્યો? એટલે 36,000 જ ખાલી લખવાના, એટલે એની નોંધ છે ને વસેક કે મજૂરીની, એની ખર્ચના ખાનાવાળી જો પેટા નોંધ રાખતા હોય તેમાં થાય, નકર ખાસ આમ નોંધમાં થાય, એટલે અહીંયા કંઈ વસેક કે મજૂરી ગણવાનું નહીં. ચાલો પછી ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000નો માલ શાક પર ખરીદો, શાકની મુદત 2 માસ, વેપારી વટાવ 10%. 25 તારીખ, ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે 50,000નો માલ શાક પર ખરીદો, વેપારી વટાવ 10, 50,000ના 10%, 5,000 માઇનસ કરો, કેટલામાં ખરીદો હોય? 45,000. ચાલો બિલ નંબર કેટલા? 380. ચાલો એના પછી ઉત્તર પ્રદેશ સ્ટોર પાસેથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો, જો શેમાં નોંધ થશે હવે પરત કર્યો એટલે આમ ખરીદ પરતમાં, તો લખો ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી પરત કર્યો માલ કેટલો? 30%, તો આના 30% કરો, 45,000ના 30% કરવાના, તો 45,000 એના 30%, 13,500 રૂપિયા, કેટલા થાય? 13,500 રૂપિયાનો માલ પરત કર્યો. ચિઠ્ઠી નંબર કેટલા? તો 44, તો 44 આના 30% માલ આપણે પરત કર્યો ઉત્તર પ્રદેશ સ્ટોર્સને. ચાલો એના પછી મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો, ઓર્ડરની નોંધ થાય નહીં. ચાલો એના પછી હરિયાણા સ્ટોર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે, રોકડેથી ખરીદો, નોંધ થાય નહીં, રોકડેથી ખરીદો છે. ચાલો ખાનું પૂરું કરો સરવાળો. +54,000 +54,000 +50,000 +36,000 +45,000 એટલે 6,04,000. 95,000 + 54,000 + 50,000 + 36,000 2,80,000 થાય છે. ચાલો 45,000 + 36,000
प्लस 50,000 प्लस 54,000 प्लस 95,000 280,000। चलो आ 18,000 प्लस 13,500 31,500। चलो तो विद्यार्थी मित्रों आ खरीद नोंध अने खरीद परत नोंधनो दाखलो हतो। हवे 11मो दाखलो वेचाण नोंध अने वेचाण परतनो छे। ए आना पछीना नेक्स्ट पीरियडमां आपणे एनो अभ्यास કરીશું। ધન્યવાદ।